हेलो फ्रेंड्स, हाउ आर यू? वेलकम टू स्टैंडर्ड 7 इंग्लिश यूनिट 1 ग्रामर प्रीपोजिशंस एक्टिविटी 9 to 15। इन आवर पार्ट 1 वी हैव डन एक्टिविटी 1 to 8। नाउ टुडे वी विल डू एक्टिविटी 9 to 15। एक्टिविटी 9, गिव गुजराती मीनिंग्स ऑफ એટલે કે ગુજરાતી અર્થ લખો। नंबर 1, ब्रीथ એટલે શ્વાસ, યોન બગાસું। નંબર 3, નોડ એટલે માથું હલાવવું, નોસ્ટ્રિલ, નસકોરું, ટ્વિસ્ટ મરડવું, ડીલે એટલે વિલંબ, સિમ્બોલ્સ એટલે ચિહ્નો નિશાનીઓ, રેપ્ટાઇલ્સ એટલે સરીસૃપ, સાપ જેવા જે પ્રાણીઓ છે જે પેટે ઘસડીને ચાલે છે, અજગર છે, સાપ છે, એને સરીસૃપ પ્રાણીઓ કહેવાય છે, એના માટે રેપ્ટાઇલ્સ શબ્દ છે, સ્પેસીસ જાતો। નંબર 10, એટ્રેક્શન એટલે આકર્ષણ, 11 રૂટ એટલે માર્ગ, 12 એક્સક્યુઝ એટલે કે બહાનો મુક્તિ, નંબર 13 વ્યુઅર્સ એટલે પ્રેક્ષકો, નંબર 14 એડવાઇસ એટલે સલાહ, નંબર 15 ટુ એડવાઇઝ એટલે શિખામણ આપવી। વિદ્યાર્થી મિત્રો, આ સલાહ એ નાઉન છે, નામ છે, એડવાઇસ સ્પેલિંગમાં શી છે, એડવાઇસ અને જો એસ ઈ હોય તો એડવાઇઝ એટલે શિખામણ આપવી, તો આ વર્બ છે, ટુ એડવાઇઝ એ વર્બ છે, શિખામણ આપવી, અને એડવાઇસ આ સ છે તો સલાહ। મિત્રો ખાસ ધ્યાન રાખજો। નાવ એક્ટિવિટી 10, યુઝ ધ વર્ડ્સ ઇન યોર સેન્ટેન્સીસ, એટલે કે નીચે આપેલા જે શબ્દો છે તેને તમારા વાક્યોમાં ઉપયોગ કરો, એટલે કે વાક્યો બનાવો। નંબર 1, પરફોર્મ એટલે રજૂ કરવું, તો વી વિલ પરફોર્મ ગરબા ટુમોરો, અમે આવતીકાલે ગરબા રજૂ કરીશું। નંબર 2, રીચ એટલે પહોંચવું, આઈ વિલ રીચ એટ સ્કૂલ ઓન ટાઈમ, હું શાળાએ ટાઈમસર પહોંચીશ। નંબર 3, ઇઝ ડિલેઇડ એટલે વિલંબિત થવું, તો અવર એન્યુઅલ ફંક્શન ઇઝ ડિલેઇડ ફોર 1 week, એટલે કે અમારું જે વાર્ષિક સમારંભ હતો તે શું થયું, 1 અઠવાડિયા માટે ડિલે થયો, વિલંબિત થયો। ઓપોઝિટ એટલે કે વિરુદ્ધ અહીંયા લખવાનું રહી ગયું છે વિદ્યાર્થી મિત્રો, બધાને ખ્યાલ જ છે કે ઓપોઝિટ એટલે વિરુદ્ધ દિશામાં હોવું, તો વિરુદ્ધ। તો ધ બેંક ઇઝ ઓપોઝિટ ધ સ્કૂલ, તો બેંક સ્કૂલની વિરુદ્ધ દિશામાં છે, એટલે એકદમ સામસામે હોવું, વિરુદ્ધ દિશામાં હોવું। એક્ટિવિટી 11, ટ્રાફિક સિમ્બોલ્સ વિશેના એક ચાર્ટ તૈયાર કરી વર્ગખંડની દિવાલ પર ટાંગો। વિદ્યાર્થી મિત્રો, ટ્રાફિક સિમ્બોલ્સ એમાં 3 રેડ લાઇન, યલો લાઇન અને ગ્રીન લાઇટ જે છે તેનો ચાર્ટ આપણે બનાવી શકીએ અને દિવાલ પર ટીંગાળી શકીએ, તમારે ઘરે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે ટ્રાફિક સિમ્બોલ્સ। એ સિવાયના પણ ટ્રાફિકના જે સિમ્બોલ હોય છે તેનો તમે ચાર્ટ બનાવી શકો છો। એક્ટિવિટી 12, તમે ઝૂમાં ગયા છો ને ત્યાં જે સૂચનાઓ એટલે કે ઇન્સ્ટ્રક્શન અંગ્રેજીમાં વાંચવા મળે છે તે તમારે 2-3 સૂચનાઓ લખવાની છે, મેં અહીંયા લખેલી છે, તમારે બીજી 2-3 નવી સૂચનાઓ લખવાની છે। ડોન્ટ ફીડ એનિમલ્સ એટલે કે પ્રાણીઓને ખવડાવશો નહીં, કીપ અવે ફ્રોમ ધી કેઝ પાંજરાથી દૂર રહો, ડોન્ટ ટીસ એનિમલ્સ પ્રાણીઓને હેરાન કરશો નહીં, પરેશાન કરશો નહીં અથવા ખીજાવશો નહીં, કીપ સાયલેન્સ પ્લીઝ તો મહેરબાની કરીને શાંતિ રાખો। આ સિવાયના સૂચનો પણ હોય છે, ડોન્ટ થ્રો રબીશ હિયર એન્ડ ધેર, ડોન્ટ યુઝ પ્લાસ્ટિક્સ, આવું કંઈ પણ સૂચનાઓ જે હોય છે તે તમારે અંગ્રેજીમાં 2-3 નવી સૂચનાઓ લખવાની રહેશે। એક્ટિવિટી 13, તમારો મિત્ર બસ સ્ટોપ પર છે, તમારા ઘરે આવવા માગે છે, તમારા ઘરે તે પહોંચે તે માટે 3 સૂચનાઓ આપો। વિદ્યાર્થી મિત્રો, આપણે 3 સૂચનાઓ આપવાની છે, મેં થોડી વધારે પણ આપી છે, તમે તમારી રીતે તમારા મિત્રને સૂચન આપી શકો છો। ફર્સ્ટ યુ ગો સ્ટ્રેટ અપ ટુ બેંક, સૌથી પહેલાં તો બેંક સુધી સીધો સીધો ચાલતો આવ, ધેન ટર્ન રાઇટ, પછી જમણી તરફ વળ, ધેન વોક થ્રુ ધ ટેમ્પલ અરે મંદિર તરફ ચાલ્યો આવ, ધેન ટર્ન લેફ્ટ, પછી ડાબી તરફ વળી જા, યુ આર ઓન ગેટ ઓફ માય સોસાયટી અને તું મારા સોસાયટીના ગેટ ઉપર આવી જઈશ, વોક સ્ટ્રેટ ઇન સ્ટ્રીટ લાઇનમાં એટલે કે ગલીમાં સીધો સીધો ચાલ, યુ વિલ ગેટ માય હાઉસ ઇન 3 મિનિટ્સ, તને મારું ઘર 3 મિનિટમાં મળી જશે। તો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના સૂચનો છે, કોઈ પણ જગ્યાએ જે ઇન્સ્ટ્રક્શન આપેલા હોય છે
એ ઇન્સ્ટ્રક્શન રેલવે સ્ટેશનના હોય, ગાર્ડન પર હોય, પાર્ક હોય, બસ સ્ટોપ્સ હોય, તો એ જે સૂચનો છે, ઝૂ છે, મ્યુઝિયમ છે, થિયેટર છે, સ્કૂલ છે, તો એ બધા ઇમ્પરેટિવ સેન્ટેન્સમાં હોય છે. આપણે પાર્ટ વનમાં ઇમ્પરેટિવ સેન્ટેન્સનો અભ્યાસ કરેલો. તો હવે આપણે પ્રિપોઝિશન્સ એટલે કે નામયોગી અવ્યયનો અભ્યાસ કરવાના છીએ. નંબર વન, હવે સૌથી પહેલાં નામયોગી અવ્યય શું છે? તો આ નામયોગી અવ્યય છે તે વાક્યની અંદર વાક્યને જોડવાનું કામ કરે છે. કોઈ પણ વસ્તુનું સ્થળ બતાવે છે, કઈ જગ્યાએ છે તે પ્લેસ બતાવે છે. નંબર વન, બિટવીન એટલે કે વચ્ચે, ઇન ધ મિડલ ઓફ ટુ, બંનેની વચ્ચે. ગણેશ ઇઝ સિટિંગ બિટવીન શિવ એન્ડ પાર્વતી. તો ગણેશ એટલે કે ગણપતિ ભગવાનની વચ્ચે, શંકર અને પાર્વતીની વચ્ચે બેઠેલા છે. ટેબલ ઇઝ બિટવીન ટુ ચેર્સ, ટેબલ બે ખુરશીઓની વચ્ચે છે. એટલે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, બે વસ્તુની વચ્ચે ત્રીજી વસ્તુ હોય કે વ્યક્તિ હોય તો તેના માટે આપણે બિટવીન વાપરી શકીએ છીએ. બિટવીન એટલે ની વચ્ચે. નંબર ટુ પર આવે છે નેક્સ્ટ ટુ, એટલે કે બિસાઇડ, ની બાજુમાં. તો મિસ્ટર પંડ્યા સ્ટેન્ડ નેક્સ્ટ ટુ હિઝ વાઇફ, મિસ્ટર પંડ્યા એમની વાઇફની બાજુમાં ઊભેલા છે. શિવ ઇઝ સિટિંગ નેક્સ્ટ ટુ શંકર, શિવ શંકરની બાજુમાં બેઠેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટુ એટલે એની બાજુમાં, તરત જ બાજુમાં. ત્યારબાદ નંબર થ્રી, નિયર એટલે પાસે અથવા નજીક. ડોન્ટ ગો નિયર ધ લાયન્સ કેજ, સિંહના પાંજરા પાસે જશો નહીં. માય સ્કૂલ ઇઝ નિયર ધ ટેમ્પલ, મારી શાળા રે મંદિરની નજીક છે. તો અહીંયા અંતર બતાવવા માટે નિયરનો ઉપયોગ થાય છે, નજીકના અંતર માટે નિયર વપરાય છે. નિયર એટલે પાસે. નંબર ફોર, ઓન ધ કોર્નર ઓફ એટલે ના વળાંક પર. તો જોઈ લઈએ એક્ઝામ્પલ. ધ ટી સ્ટોલ ઇઝ ઓન ધ કોર્નર ઓફ એમજી રોડ એન્ડ શાસ્ત્રી રોડ. તો ટી સ્ટોલ છે, ચાનો સ્ટોલ છે, તે ખૂણા ઉપર છે. કોના? એમજી રોડ અને શાસ્ત્રી રોડ જ્યાં ભેગા થાય છે ત્યાં ખૂણા ઉપર, ઓન ધ કોર્નર ઓફ છે. બેંક ઇઝ ઓન ધ કોર્નર ઓફ સુભાષ રોડ એન્ડ સરદાર રોડ. તો બેંક જે છે સરદાર રોડ અને સુભાષ રોડ બંને જ્યાં મળે છે ત્યાં ખૂણા ઉપર છે. તો ઇન કોર્નર ઓફ, ઓન ધ કોર્નર ઓફ એટલે ના ખૂણા ઉપર હોવું, ના વળાંક પર હોવું. નંબર ફાઇવ, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની આગળ અથવા ની સામે, બિલકુલ એની સામે. હુ ઇઝ સિટિંગ ઇન ફ્રન્ટ ઓફ યુ, તમારી સામે કોણ ઊભું છે? ધેર ઇઝ અ બનિયન ટ્રી ઇન ફ્રન્ટ ઓફ માય હાઉસ, તમારા ઘરની બિલકુલ સામે વડનું ઝાડ હોય તો તમે આ રીતે બનિયન ટ્રી કે નીમ ટ્રી કે કૂવો હોય તો તમે કહી શકો છો. નાવ નંબર સિક્સ, બિહાઇન્ડ એટલે ની પાછળ, કોઈ વસ્તુ કોઈની પાછળ અથવા આપણા ઘરની પાછળ કોઈ બીજું સ્થળ હોય તો તે બતાવવા માટે, અથવા દરવાજાની પાછળ કોઈ બાળક છુપાયું હોય તો તે વસ્તુ, ટૂંકમાં ની પાછળ એટલે પાછળની વસ્તુ કે વ્યક્તિ બતાવવા માટે બિહાઇન્ડનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ જોઈ લઈએ. ધ નીમ ટ્રી ઇઝ બિહાઇન્ડ માય હાઉસ, તો લીમડાનું ઝાડ મારા ઘરની પાછળ છે. ધ ગાર્ડન ઇઝ બિહાઇન્ડ માય સ્કૂલ, બગીચો મારી શાળાની પાછળ છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ સ્થળ હોય કે વ્યક્તિ હોય એ પાછળની તરફ છે તેવું દર્શાવવા માટે આપણે બિહાઇન્ડનો ઉપયોગ કરીએ છીએ. લાસ્ટ વન, નંબર સેવન, ઓપોઝિટ એટલે સામેની બાજુએ. તો કાલુપુર બેંક ઇઝ ઓપોઝિટ ધ સ્કૂલ, કાલુપુર બેંક જે છે તે સ્કૂલની સામેની બાજુએ છે. ઇ સેટ ઓપોઝિટ મે, તે મારી સામેની બાજુએ બેઠો છે, એટલે એકબીજાની વિરુદ્ધમાં. તો ઓપોઝિટ એટલે સામેની બાજુમાં, બરાબર છે? તો અહીંયા ઓપોઝિટ વર્ડ્સ નો ખ્યાલ તમને વિદ્યાર્થી મિત્રો આવી ગયો હશે. સોરી ફ્રેન્ડ્સ, ઓપોઝિટ એટલે ની સામે હોવું. પ્રિપોઝિશન્સ આપણે શીખતા હતા, તો પ્રિપોઝિશન્સ આજે સેવન આપણે શીખ્યા, તેનો ઉપયોગ આપણા લેસનમાં થયેલો છે, તો તેનો ખ્યાલ તમને આવી ગયો હશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ટિવિટી 14 કરશું, જેમાં આપણે પ્રિપોઝિશન્સ એટલે કે નામયોગી અવ્યયનો ઉપયોગ કરવાનો છે અને ખાલી જગ્યા પૂરવાની છે. નંબર વન, બી કમ્સ બિટવીન એ એન્ડ સી ઇન ધ ઇંગ્લિશ આલ્ફાબેટ. તમે ઇંગ્લિશ ABCD જે આલ્ફાબેટ લખો છો એમાં એ અને સીની વચ્ચે શું છે? બી આવેલો છે. નંબર ટુ, ઇઝ યોર સ્કૂલ નિયર યોર હાઉસ, તારી સ્કૂલ તારી ઘરથી નજીક છે, અંતર બતાવવા માટે. નરેન્દ્ર મોદી વોઝ સ્ટેન્ડિંગ નેક્સ્ટ ટુ ઓબામા, અહીંયા એની બાજુમાં ઉભેલા છે તેવું બતાવે છે કે નરેન્દ્ર મોદી ઓબામાની બાજુમાં ઉભેલા છે. નંબર ફોર, અવર હાઉસ ઇઝ જસ્ટ બિહાઇન્ડ ધ ચિલ્ડ્રન્સ પાર્ક, અમારું ઘર બિલકુલ
ચિલ્ડ્રન પાર્ક એટલે કે બાળકોના બગીચાની પાછળ છે. નંબર 5, આઈ વોઝ સિટિંગ ઇન ધ ફર્સ્ટ રો, હું પહેલી લાઇનમાં બેઠેલી છું અથવા બેઠેલો છું. માય ફ્રેન્ડ્સ વર સિટિંગ ઇન સેકન્ડ રો, મારા મિત્રો મારી બીજી રોમાં બેઠા છે, તો બિહાઇન્ડ મી. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી લાઇનની પાછળ બીજીની લાઇન હોય ને એટલે બિહાઇન્ડ. નાવ નંબર 6, દેર ઇઝ અ બસ પિકઅપ સ્ટેન્ડ ઇન ફ્રન્ટ ઓફ માય હાઉસ, તો બસ પિકઅપ જે સ્ટેન્ડ છે તે મારા ઘરની બિલકુલ સામે છે, તો ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. નાવ ઓપોઝિટ વર્ડ્સ વિથ વિરુદ્ધાર્થી શબ્દો. રાઇટ તો લેફ્ટ બી થઈ શકે, રોંગ બી થઈ શકે. રોંગ એટલે ખોટું, રાઇટ એટલે સાચું. રાઇટ લેફ્ટ જમણું અને ડાબું પણ થઈ શકે. ક્લોઝ ઓપન, મેલ ફિમેલ, નિયર ફાર, ડિપોઝિટ વિથડ્રો. ડિપોઝિટ એટલે બેંકમાં કે કશે પૈસા જમા કરાવવા તે, ને વિથડ્રો એટલે પૈસા ઉપાડવા. ગુડ બેડ. જાણવા જેવું, બ્રીથ એટલે શ્વાસ લેવો, ને બ્રેથ એટલે શ્વાસ. એક્સક્યુઝ એટલે માફ કરવું, અને આ એક્સક્યુઝ છે તે બહાનું. આ વર્બ તરીકે છે અને આ નાઉન તરીકે છે. બાથ એટલે સ્નાન, અને બેથ એટલે સ્નાન કરવું. ટુ ગેધર એટલે ભેગા થવું, કરવું. ટુ ગેધર સાથે છે તો ભેગા. એમસીક્યુઝ ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી એક્ટિવિટી 15. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ઓપ્શન ચૂઝ કરવાના છે અને આન્સર લખવાના છે. નંબર 1, લક્ષ્મી કુડ નોટ સ્પીક ઇંગ્લિશ. ફૈઝાન કમ્સ ફ્રોમ તામિલનાડુ. નંબર 3, ફૈઝાન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. નાવ 4, એકોર્ડિંગ ટુ લક્ષ્મી, લક્ષ્મીના મંતવ્ય પ્રમાણે. ઉગમણે મીન્સ ઈસ્ટ, ઉગમણે એટલે પૂર્વ દિશા. નંબર 5, લક્ષ્મી વોઝ વિલિંગ ટુ ટેક ફૈઝાન ટુ હર હોમ. લક્ષ્મીને શું હતી? આશા હતી, ફૈઝાનને એના ઘરે લઈ જવા માટે ખુશી હતી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા યુનિટ 1 ગ્રામરનો ટોપિક પૂર્ણ થાય છે, જેની અંદર અત્યારે આજે પાર્ટ 2 ચાલી રહ્યો છે. એની અંદર આપણે પ્રીપોઝિશન્સનો અભ્યાસ કર્યો છે, અને પાર્ટ 1માં આપણે ઇમ્પરેટિવ સેન્ટેન્સનો અભ્યાસ કરેલો. તો નવા ટોપિક સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય ફ્રેન્ડ્સ.